જોજો હા, મેં કેવી રીતના ધીમે ધીમે શરૂઆત કરી એની વાત કરું. મારા પપ્પા એ વખતે મને 7,000 રૂપિયાનો એક મોબાઈલ લઈ આપેલો. હું 12મો પાસ થયો ને એટલે મારે બોલ નહીં, આપણે શરત કરતા પપ્પા કે તું 12મો પાસ થઈ જાય એટલે હું તને આમ કરી દઈને ઓલું કરી દઈને, એમ આપણે એક મોબાઈલ આવેલો 7,000નો. અને એ વખતે તો જામો પડતો, 7,000નો મોબાઈલ નોકિયાનો આવ્યો, કેમેરો વેમેરો ગીત બીત ને બધું મજા આવે એવું હતું. ઈ મેં વેચી માર્યો. સામે એક 1500-2000 રૂપિયાનો ફોન હતો, હાટામ લઈ લીધું, રોકડા રૂપિયા લઈ લીધા. એ સામાન લઈને હું અહીંયા હોસ્ટેલમાં ગાંધીનગર આવતો રહ્યો. સરકારી હોસ્ટેલમાં 100 રૂપિયા વાર્ષિક ભાડું હતું, ફી બહુ હાઈ હતી. વાર્ષિક 100 રૂપિયા હા રહેવાનો, ખાવા પીવાનું બધું આપણા ઉપર. એટલે 7,000 મોબાઈલ ને સામે જે પૈસા આવ્યા હતા એનું માલ સામાન લીધું, હોસ્ટેલમાં રહેવાનું ચાલુ કર્યું. કે ભાઈ રહેતો તો બીજી એક હોસ્ટેલમાં, એમાં ડમી હોસ્ટેલ તરીકે ખાવા પીવાનું ક્યાંક ન્યા સેટિંગ કરી લેતા. જોજો તમને હું આખું તમને કહું કે મૂળ મુદ્દો ક્યાંથી ક્યાં પૂગે છે. ઓકે, નક્કી કરેલું ઘરે પૈસાની કોઈ આર્થિક તંગી નહોતી, પણ એવું નક્કી કરેલું પપ્પા કે છે એ પ્રમાણે નથી જીવી શકતા, તો હવે પપ્પાના પૈસે જીવન કે મતલબ નહીં. તમે તમારો નિર્ણય જાતે લઈ શકતા હોય તો પછી જાતે કમાઈને કરો, એવું મનોમન. બાકી એવું કે બાંધવાનું થયું કે એવું કે મગજમારી નહીં, ખાલી પપ્પાની એવી ઈચ્છા હતી ડોક્ટર બનવાની, મારી અંદરથી એવી ઈચ્છા હતી ડોક્ટર કરતા કે સારું થવું છે, મૂળ મુદ્દો આટલો. હવે એ હું મારા મનથી વિચારતો, પપ્પા એમના રીતે વિચારતા કે આને ડોક્ટર બની જાય તો સેટ થઈ જાય, હું એવું વિચારતો ડોક્ટર ન બનું તો વધારે સેટ થવું. એટલે મેં મારું ધાર્યું કર્યું, તો મેં સામે નક્કી કર્યું કે હવે હું ઘરેથી પૈસા લઈશ નહીં. એમ કરતા કરતા ધીમે ધીમે ગાડું આગળ હેલું. ઓકે, કોલેજમાં આછું પાતળી હાજરી, ધીમે ધીમે અલગ અલગ જગ્યાએથી પૈસા કમાવાનો મોહ જાગ્યો કે અહીંથી કમાઈ લઉં, અહીંથી કમાઈ લઉં, અહીંથી કમાઈ લઉં, કંઈક સારું કામ કરીએ, કોકને મદદરૂપ થઈએ, એવી ઘણી બધી ભાવના અંદર ખરી, પણ ક્યાંય મેળ પડે નહીં. પછી કોલેજના પ્રોફેસર સાહેબ મને એકવાર ટીવાયમાં હું આવ્યો ત્યારે મને બોલાવ્યો, મને કીધું બેટા જિંદગીમાં બધું થાય, ભણતર નહીં થાય. એટલે સિન્સિયર થોડું ભણી લ્યો, પછી જે કરવું એ કરજો. એટલે એ વખતે 2009માં હું કોલેજ 12મું પાસ કર્યું, એટલે લ્યો ને 2012ની વસ્તુ, 9 પછી 9-10, 10-11 ને 11-12. એ 12મામાં ટીવાયમાં મેં વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું. ઓકે, હારા ટકા આવ્યા, યુનિવર્સિટીમાં 6ઠા નંબરનો રેન્ક મળ્યું મને, હું ગ્રેજ્યુએટ થયો. પછી મેં સાહેબને પૂછ્યું કે હવે શું કરાય, એટલે મને કે બીએડ કરાય. એટલે મેં તરત બીએડમાં ફોર્મ ભર્યું. ઓકે, બીએડ ચાલુ થયું એ દરમિયાન ને દરમિયાન ઓકે મેં ગુજરાત સરકારની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ થયો, મને મારા જિલ્લામાં ઓકે મારી ફર્સ્ટ કેડરમાં મને જોબ મળી, પણ એનો મેં અસ્વીકાર કર્યો. જેવું મેં બીએડ પૂરું કર્યું તરત જ મેં ટેટ 2ની પરીક્ષા પાસ કરી, પ્રોપર ગાંધીનગર મને મળ્યું. ઓકે, એઝ અ શિક્ષક તરીકે તો હું એમાં હાજર થયો, પણ મને મૂળ એમાં મજા નહોતી આવતી. એનું કારણ હતું સિમ્પલ, ભાઈ 5300 રૂપિયા પગાર હતો મારો પહેલો, સેલેરી મારું 5300 રૂપિયા, અને સામે હું જે મકાનમાં રહેતો તે મકાનનું ભાડું હતું 20,000. એટલે ફાઇનાન્શિયલી કોઈ રીતે સેટ થાય નહીં. હું પરિવાર સાથે રહેતો, મારે 20,000 રૂપિયા મકાન ભાડું હતું અને સામે 5300 મારો પગાર. એટલે પછી આ હું ફિલ્ડમાં આવ્યો સ્પર્ધાત્મક પરીક્ષામાં. ઓકે, ધીમે ધીમે છોકરાઓને ભણાવવાનું ચાલુ કર્યું. 5 છોકરાઓથી શરૂઆત કરી, એ લોકો પાસ થયા, એમને બીજા 70 છોકરા મોકલ્યા, એ પાસ થયા, એની માહે મહેનત કરી. ઓકે, એ લોકો પાસ થયા. ઓકે, બીજા 300 છોકરા આવ્યા. એમ ધીમે ધીમે છોકરાઓની સંખ્યા વધતી ગઈ, છોકરાઓ પાસ થતા ગયા, અમે બીજા મોકલતા ગયા. આપણું આમ હાલે છે, મહેનત આપણે ખૂબ કરીએ છોકરા પાસે, અમે છોકરા પાસે આપણને ખૂબ રિસ્પોન્સ આપે અને નોકરી લાગે, એમ એમ આગળ વધતા જાય, જામાવટ થતી જાય.